भावनगर में पण वरसाद वरस्यो। महुवा में वरसाद ने कारण हवे नुकसानीना दृश्यो सामे आव्या। वरसाद थी यार्ड में पड़ेली जणस ने नुकसान पहोंच्यु छे। खेडूतो मोटी मात्रा में मगफळी लईने आव्या हता, जो कि मोड़ी रात्रे जे वरसाद आव्यो तेना कारणे विनाश सर्जायो छे। वरसाद में खेडूतोनी मगफळी तणाती जोवा मळी, जो कि अहींया यार्डनी बेदरकारी पण ए छे के वरसादनी आगाही छे, तेवामां आ जे जणस छे तेने सुरक्षित स्थाने राखवानी जरूरियात हती, छतां पण तेने खुल्लामां राखवामां आवी। अचानक महुवामां जोरदार वरसाद वरस्यो ने पछी तमाम खेडूतोनो जे मगफळीनो जत्थो छे ते पलळी गयो छे अने खेडूतो तेमनी नजर सामे जे आ रीते पोताना पाकने नुकसान थती तेमणे जोयुं। મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર સિંહની અંદાજે ગઈકાલે 23,000 ગુણની આવક થઈ હતી। બે દિવસ પહેલા ખેડૂત ભાઈઓને સંદેશ આપેલ હતો કે આગામી 12-17 વરસાદ આવવાની શક્યતા હોય તો ઢાંકવાનું તથા પાથરવાનું પ્લાસ્ટિક સાથે જ રાખવું। આમ છતાં ગઈકાલે મહુવાની અંદર ખૂબ જ અનરાધાર વરસાદ આવેલો હોય અને પાણીનો ભરાવો માર્કેટિંગ યાર્ડની અંદર થતાં અમુક ખેડૂતોની મગફળીઓને નુકસાન થયેલ છે। હાલમાં હરાજીનું કામકાજ શરૂ છે। ભવિષ્યમાં નવી ખરીદેલ જમીનમાં 1,25,000 સ્ક્વેર ફૂટનો શેડ બનાવવાનું નક્કી કરેલ છે। અમે ગયા ગઈ સાંજે ચીન લાવેલા, મને પણ આવું ખ્યાલે હતો નહીં ને ખેડૂતોને અત્યારે આ યાર્ડની અંદર બહુ નુકસાની છે અને એની અંદર આના બદલેલાના ભાવે શું આવે અને અમે તો માર્કેટિંગ યાર્ડના જે કર્મચારીઓને અગાઉ કહેવું જોઈએ ભાઈ આ વરસાદ વાળું છે એટલે બે દિવસ તમારે ખેડૂતોને સિંગ લાવવી નહીં, અગાઉ એને સૂચના આપવી જોઈએ।